અમારે ભૂપેન્દ્રસિંહજી ને મારે યાદ કરવા જોઈએ, એને ઘેરે અડધો ગ્લાસ જ પાણી આપે છે. લો ગમે એ મહેમાન જાય, આપણને એમ થાય કે અડધો ગ્લાસ કેમ પાણી આપ્યો, આપણને હોખમણ થાય. ઈ કે પાછું જોતું હોય બીજું આપે, પણ અડધો નકર તમે ઢોળો છો, એ કે તમે બે ઘૂંટડા પીને મૂકી જ દો છો, અડધો ગ્લાસ બગડે. એને પ્રેક્ટિસ પણ દીધી છે, બોલો એને ઘેરે અડધો ગ્લાસ જ પાણી આપે, એની સિસ્ટમ બહારી દીધી છે. નાની ચીજ છે પણ બધા એના ઘેરે અનુસરવા જેવી ચીજ છે. આવા નાના નાના બનાવોના થકી આપણે જીવનમાં ઘણો બદલાવ લાવી શકીએ એમ છીએ. પાણીના બગાડમાં પીવાના વપરાશમાં નાવાના ધોવાના, અમારી બહેનો તગારામાં કપડાં ભીર્યા હોય એમાં પાણીમાં બોળ્યા હોય એમાં નળ સાલું હોય, અને પછી પાડોશણારે જો કોઈ મુદ્દો ઊભો થાય તો નળ ને કપડાં ને પાણી ઓલી શેરીએ પોગે ત્યાં સુધી બે બાંધે નહીં ત્યાં સુધી નળ સાલું રહે. આવા બધા નાના નાના મુદ્દાઓ એને એડ્રેસ કરવા પડે. પાણી નહીં બગાડવું જોઈએ. આપણે બ્રશ કરતા હોય તો ફૂલ નળ મૂકીને સાલું કરી દે, એમાં બે વખત નાહી લઈએ એટલું પાણી બ્રશમાં વ્યું જાય છે. આવો બધો બગાડ કરવાની કોઈ આવશ્યકતા નથી, પણ એ ગૌણ છે. ખેતીની અંદર આપણે બહુ પાણી બગાડીએ છીએ. મને એમ લાગે છે કે હું 95-96માં રાજ્યના સિંચાઈ મંત્રી તરીકે ઇઝરાયલ ગયો હતો અને ત્યાંથી પાછો આવ્યો હતો ત્યારે મને પત્રકારોએ પૂછ્યું હતું કે આપણી ખેતીમાં ન્યાની ખેતીમાં શું ફેર છે. ત્યારે મેં એને જે જવાબ આપ્યો હતો એ હજી મને યાદ છે. મેં એને એમ કીધું હતું કે ન્યા ધોર્યો શું કહેવાય એના ખેડૂતોને ખબર નથી અને આપણને ધોર્યા વગર ફાવતું નથી. આ મુખ્ય તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. આ એક લીટીનો તફાવત છે. ન્યા ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરે છે, આપણને પાણી વાળી અને પછી પાવડો મારી નાકું છૂટું મેલી અને ઘીરેવી આવે, આ પાણી બીજે ગામ નીકળે છે. મારક ભરી દે, ગાડા ભરી દે, કેવડો બગાડ. ભૂપેન્દ્રભાઈ, હું ઇરિગેશન મંત્રી હતો ને આપણા ખંભાતમાંથી ખેડામાંથી દિલીપ પટેલ મારા ડેપ્યુટી હતા, તે ત્યાં કાંસ ડિવિઝન હતું. કાંસ એટલે આપણે આણીકોઈનો સમજાય, એણીકોઈવાળા એને કાંસ ડિવિઝન કે. કાંસ એટલે બગાડ નીકળતો હોય ને પૂંછડીએથી એને કાંસ કહે. એ લોકો કેનાલમાંથી વધારાનું પાણી નીકળે એને કાંસ કહે. તે એનું આખું ડિવિઝન ત્યાં છે, કાંસ હમો કરવાનું. તે એ જોવા મને લઈ ગયા. તે હું ન્યાય ગયો તો ડાંગરના આખા કેરા એક એક ફૂટ પાણીના ભરેલા. એટલે એક તો એટલા કેરા ભરેલા જોઈને મને બહુ રાજી પહોંચ્યો. મેં કીધું આટલું સરસ પાણી આખા, એટલે એક એક ફૂટ કેરા ભરેલા હોય એવું પાણી આપણી કોઈ તો આપણે જોયું જ ન હોય. આપણે તો એક સોટિયાવા જ કેરાનો વાહેલો ભાગ કોરો હોય ત્યાં નાકું બંધ કરી દઈએ, એટલું દડતું દડતું પી જાય. આપણે ત્યાં એમ પાણી આપણે વાળતા, મેં એવું વાળ્યું હોય. એને બદલે ત્યાં ફૂટ ફૂટ ભરેલા એ જોયા ત્યાં સુધી તો બરાબર હતો, થોડાક અમે આગળ આવ્યા ને તો વાહે કેરા ફોડેલા હતા ને એમાં જ પાણી બહાર નીકળતું હતું, આગળથી આવતું હતું. મેં કીધું પેલા આ ભરેલા છે એમાં પાણી હું કામ મૂકો છો અને આ ભરેલું છે એને ફોડીને બહાર હું કામ કાઢો છો. તો કે આ ત્રણ દી પહેરાનું ભરેલું હતું ને એટલે મેં ટાઢુંનું કરીએ છીએ. આ ટાઢુંનું ના કરો, કેનાલમાં પાણી ભરપૂર છે. એનો અર્થ એ નથી કે તમે પાકને પાણીમાં બોળી રાખો. છોકરાને ઘીમાં ડૂબાડી રાખવાથી છોકરા તાજા ન થાય, એને જ્યારે જરૂર હોય ત્યારે જેટલું ખવડાવવાનું હોય એટલું ખવડાવો તો તાજા થાય. એને ઘીના ડબ્બામાં કડી સુધી બિહારી રાખો રોજ તો થોડો તાજો થાય. હવે સીધી સાદી વાતોનો અમલ આપણે કરવામાં શું કામ પાછળ પડીએ છીએ મારા મગજમાં નથી બે. ભારત સરકારે દેશના ખેડૂતોની ખેતીની અંદર ક્રાંતિ સર્જી શકે એવી નેનો ટેકનોલોજીનો આવિષ્કાર કર્યો અને નેનો યુરિયાની શોધ કરી. આપણા વૈજ્ઞાનિકે શોધ કરી, આપણા માટે ગૌરવનો વિષય એ છે કે આ નેનો ટેકનોલોજી આજે વિશ્વમાં કોઈની પાસે નથી. ભૂપેન્દ્રભાઈ, નેનો ટેકનોલોજીનું કારખાનું તમારા ગુજરાત પાસે છે, અમેરિકા પાસે નથી.
नैनो यूरिया गुजरात में बने से, अमेरिका में नहीं बनतु। अमेरिका वाला अपनी पास थी मागे कि अमने तमरु नैनो आपो। ईवी टेक्नोलॉजी 50 किलो नी बेग खंभे लेने आपड़े जाऊं पड़े, एने बदले 500 ml नी नैनो यूरिया नी बोटल खिस्सा में नाखीने जई शकाय। आवी व्यवस्था करी छे तो एनो अमल करवामां खेडूत तो धीरज पूर्वक एने समजावा पड़े छे। विचार तो करो मित्रों के एक नैनो यूरिया 500 ml नी तमे वापरो, ई 50 किलो यूरिया ने रिप्लेस करे छे ने एनी करता हारी गुणवत्ता साथेनु प्रोटीन तमारा पाक ने आपे छे। आवी अद्भुत शोध एने आपड़ा खेडूत तो स्वीकारवामां हिचकिचाट करी रह्या छे। एक खेडूत तरीके आपणे नक्की करवुं जोईए के हुं यूरिया ने बदले नैनो यूरिया ज वापरीश, एटलुं करो तो पण तमे देशनी मोटी सेवा करी गणाशे। ખેતીની તો થશે જ, ધરતી માતાની તો થશે જ, પણ રાષ્ટ્રની પણ બહુ મોટી સેવા એના માધ્યમથી આપણે કરી શકીશું। આવા અસંખ્ય મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા આ સભાની અંદર થઈ એ જાણીને મને એટલો બધો રાજીપો થાય છે કે આ કોઈ ધાર્મિક મેળાવડો લાગતો નથી, આ કોઈ માત્ર સામાજિક મેળાવડો લાગતો નથી, આ કોઈ જ્ઞાતિવાદી મેળાવડો લાગતો નથી, આ સમાજના વિકાસનો મેળાવડો લાગે છે। વિકસિત સમાજને કરવા માટેના આવા સજાગ અને સભાનતાપૂર્ણ પ્રયાસો જ્યારે અહીં થઈ રહ્યા છે ત્યારે પુનશ્ચ આપણા મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે, એટલે મારે ભારત સરકારના મંત્રી તરીકે એમને ધન્યવાદ આપવો છે કે તમારા કલેક્ટર શ્રી ભારત સરકારના શ્રમદાન કાર્યક્રમને સાકાર કરવા માટે આ ગામની અંદર મોજૂદ હતા। એનો અર્થ એ થાય કે તંત્ર કામે લાગે તો કેવા પરિણામો લાવી શકે છે। તલાટીથી લઈને કલેક્ટર સુધીની વ્યવસ્થાઓ સ્વચ્છતા અભિયાનની અંદર કામે લાગેલી મને જોવા મળી, એ માટે હું રાજ્ય સરકારને અભિનંદન આપું છું। ગુજરાત સરકાર ભારત સરકારની સાથે ખભે ખભો મિલાવીને ભારત સરકારની યોજનાઓને જમીન ઉપર ઉતારવાનો પ્રમાણિક પ્રયાસ કરી રહી છે। એવા સંજોગોમાં આપણે સમાજ તરીકે 125 વર્ષ માતાજીના પ્રાગટ્યના ઉજવવા માટે આખું વર્ષ ઉજવણી કરવાના છે। અહીંયાથી એક બે યોજનાઓની જાહેરાત થઈ, એ નવી પ્રકારની યોજના છે કે તમે દાન આપો છો પાછું તમને પાછું મળી જાય, બોલો કે સાયન્ટિફિક યોજના, આ બધું નવી નવું મોડેલ છે એમ। પહેલા જ નહીં આપણે અહીંયા એવું આવતું 151 રૂપિયા ભલે અંબે માત કી જે ઠેકડો મારી જતા કામ પૂરું, પછી 108 હું ચ્યું આપો ગીગો જાણે, આવું બધું હાલતું હતું। એને બદલે ખૂબ વ્યવસ્થિત વિચારપૂર્વકની આર્થિક વ્યવસ્થાઓ ઊભું કરવાની દિશામાં પણ સમાજે પહેલ કરી છે, એ માટે પણ હું સમાજને અભિનંદન આપું છું।